નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2011નો અંત થવા આવ્યો છે અને માણસે નવી ને નવી ક્ષિતિજો સર કરી છે. મનુષ્ય વર્ષો પૂર્વે ચંદ્ર પર જઈ આવ્યો અને હવે તૈયારીઓ ચાલી રહી છે મંગળ પર જવાની. પથ્થર યુગથી શરૂ થયેલી માનવ સમાજની આ પ્રગતિ, આ વિકાસની દાસ્તાન, પણ 18મી સદીમાં જે ઝડપથી પરિવર્તનનો યુગ શરૂ થયો અને ઔદ્યોગિક વિકાસ શરૂ થયો, જે ઘરગથ્થુ ઉત્પાદન પ્રણાલી હતી એનું વિશાળ કારખાનાઓની અંદર પરિવર્તન થયું અને વિશાળ કારખાનાઓની સાથે મબલક ઉત્પાદન થયું અને ઉત્પાદન એવું થયું, જાત જાતના નવા પ્રયોગો થયા, નવા આવિષ્કારો થયા અને ઘણી બધી પ્રગતિ થઈ. પણ એ પ્રગતિની સાથે સાથે આપણે ઘણું બધું ગુમાવ્યું છે. જે આવિષ્કારો થયા, આવિષ્કારોની સાથે નવા ઈલાજો શક્ય થયા અને ઈલાજોની સાથે અનેક સમસ્યાઓ પણ સર્જાઈ. પણ ઔદ્યોગિક ક્રાંતિ એ જગતની એક એવી ક્રાંતિ છે કે જેનું સ્વરૂપ સતત નવું નવું બદલાતું રહે છે. અમુક ક્રાંતિઓની ચોક્કસ તારીખ છે, વર્ષ છે, સ્થળ છે, સમય છે, પણ ઔદ્યોગિક ક્રાંતિ એક એવી ક્રાંતિ છે જે આજે પણ નવા નવા સ્વરૂપમાં સતત અવિરત ચાલી રહી છે. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું ઔદ્યોગિક ક્રાંતિની. આજે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રોફેસર કામિનીબેન રાવ આપણી સાથે ઉપસ્થિત છે અને એ ઔદ્યોગિક ક્રાંતિ વિશે આપણી સાથે ચર્ચા કરશે. આપણે સ્લાઇડોના માધ્યમથી જોઈશું માનવ સમાજે જે જે પ્રગતિ કરી અને પ્રગતિની સાથે સાથે એણે શું શું ગુમાવ્યું. ઔદ્યોગિક ક્રાંતિની ઓછા ગાળાની, ટૂંકા સમયની અસરો, લાંબા ગાળાની અસરો અને વૈશ્વિક પરિવર્તન, વૈચારિક પરિવર્તન કેવી રીતે થયું એ આપણે સ્લાઇડોના માધ્યમથી જોઈશું. આજે આપણે કામિનીબેન મુખ્યત્વે સ્લાઇડોના માધ્યમથી વિદ્યાર્થીઓ સમક્ષ આ પ્રશ્નની છણાવટ કરીશું અને સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ કેવી રીતે શરૂ થઈ એના જુદા જુદા તબક્કાઓને આપણે જોઈશું કે 18મી સદીની અંદર જે રીતના વૈચારિક પરિવર્તન આવ્યું, અમેરિકન ક્રાંતિ આવી અને અમેરિકન ક્રાંતિના ફોલોઅપ રૂપે ફ્રાન્સની ક્રાંતિ શરૂ થઈ, તો આપણે સ્લાઇડોના માધ્યમથી જ એની ચર્ચા જોઈશું કે જે રીતના આખું યુરોપની અંદર પરિવર્તન થયું અને અમેરિકન ક્રાંતિ પછી જે સૈનિકો ફ્રાન્સ ગયા હતા, ફ્રાન્સના સૈનિકો અમેરિકા ગયા હતા, સાથે વૈચારિક માળખું લઈને આવ્યા અને ફ્રાન્સની ક્રાંતિએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો જે સંદેશો આપ્યો, પણ એ પહેલાં નવજાગૃતિ અને ધર્મ સુધારણાની ચળવળને કારણે, એક આખા મૂમેન્ટને કારણે જે વૈચારિક પરિવર્તન થયું, રેશનલ સેક્યુલર થિંકિંગ શરૂ થયું, વૈજ્ઞાનિક વિચારધારા જે રીતના વિકાસ પામી એને કારણે આ પરિવર્તનની રાહ શરૂ થઈ છે. આપણે એ જ અનુસંધાનમાં આખી વાત જોઈશું. જમીનદારશાહીનું પતન થયું અને પછી એક નવી ધીરે ધીરે યુરોપની અંદર બેન્કિંગ પ્રણાલી વિકસી અને એને કારણે કેવી રીતે વિકાસ થયો એના આ તબક્કા આપણને આ સ્લાઇડની અંદર સ્પષ્ટપણે જોવા મળે છે. નેપોલિયન બોનાપાર્ટના ઉદય પછી જે રીતના એણે યુરોપનો નકશો બદલ્યો એની થોડીક વાત આપ ખાસ પ્રસ્તુત કરશો. નેપોલિયન બોનાપાર્ટના આવ્યા પછી જે જમીન સુધારણાને જે થયું એની અસરના કારણે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એવું કહી શકાય. ચોક્કસપણે આપણે માની શકીએ કે નેપોલિયને આખો યુરોપનો રાજકીય નકશો અને ભૌગોલિક નકશો પણ બદલી નાખ્યો હતો. આખો યુરોપ એકબીજા સાથે ઝડપથી સંપર્કમાં આવ્યો અને એક વાહક તરીકેની એની બહુ મોટી ભૂમિકા હતી. વૈચારિક જાગૃતિ જે રીતના ફેલાઈ છે અને ઔદ્યોગિક ક્રાંતિની આમ તો જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જોઈએ છીએ. સર્વસામાન્ય વ્યાખ્યા એવું માનવામાં આવે છે કે ઘરગથ્થુ ઉત્પાદન પ્રણાલીનું કારખાના પદ્ધતિની અંદર પરિવર્તન એને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે આપણે માનીએ છીએ અને સ્વીકારીએ છીએ. આ એક વ્યાખ્યા છે વિદ્યાર્થીઓ, ખાસ આપ જોશો કે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં
આ વ્યાખ્યા કરવામાં આવી છે ઔદ્યોગિક ક્રાંતિ અંગે. એ કહે છે કે ઇન મોડર્ન હિસ્ટ્રી ધ પ્રોસેસ ઓફ ચેન્જ ફ્રોમ એન એગ્રેરિયન હેન્ડીક્રાફ્ટ ઇકોનોમી ટુ વન ડોમિનેટેડ બાય ઇન્ડસ્ટ્રી એન્ડ મશીન મેન્યુફેક્ચર. ધ પ્રોસેસ બિગન ઇન ઇંગ્લેન્ડ ઇન ધ 18th સેન્ચુરી એન્ડ ફ્રોમ ધેર સપોર્ટેડ ટુ અધર પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ ઓલ થ્રુ યુઝડ અર્લિયર બાય ફ્રેન્ચ રાઇટર્સ. ધ ટર્મ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન વોઝ ફર્સ્ટ પોપ્યુલાઇઝડ by the English economic historian Arnold Toynbee to describe England's economic development from 1760 to 1840. Since Toynbee time, the term has been more broadly applied. આ વિશે થોડીક આપ વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપશો. ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે ઉત્પાદન શક્તિ અને માલનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન અને ઝડપી બનતા એના કારણે માનવ શક્તિની જગ્યાએ યંત્ર શક્તિએ એની કામગીરી શરૂ કરી અને એના વિસ્તારના કારણે અત્યારે પણ સતત આ પ્રક્રિયા ઔદ્યોગિક ક્રાંતિની ચાલી રહી છે. રોજ બધું બદલાયા કરે છે અને એની અસર માનવી પર આજે પણ આપણે જોઈ શકીએ છીએ. આ સ્લાઇડની અંદર એવું લખવામાં આવ્યું છે કે શા માટે ઇંગ્લેન્ડની અંદર આ ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો. ઇંગ્લેન્ડમાં મોટાભાગની જે પ્રક્રિયાના જે પરિબળો છે એ પરિબળો ઇંગ્લેન્ડમાં વધારે ઉપલબ્ધ હોવાના કારણે એને એવું માનવામાં આવે છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ઇન્ડસ્ટ્રીયલ ઇંગ્લેન્ડ વર્કશોપ ઓફ ધ વર્લ્ડ સમજવું બહુ જરૂરી છે, કેમકે ઇંગ્લેન્ડની અંદર જે પ્રમાણેની માળખાકીય સુવિધા હતી, જમીન વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ હતી, કોલસાની ખાણું હતી, ધાતુની ખાણું હતી, કેનાલ્સ, નહેરોની પરિવહન માટેની મોટા પાયા પર સુવિધા હતી, અને એ બધાને કારણે જે વિકાસ ઇંગ્લેન્ડમાં થયો એ ખરેખર અદ્ભુત હતો. અને આપ જોઈ શકશો કે આ ઔદ્યોગિક ક્રાંતિ માટે મોટા પાયા પર વરાળનો ઉપયોગ થયો, લોખંડનો ઉપયોગ થયો અને કોલસાનો ઉપયોગ, ખાસ કરીને પથ્થરિયા કોલસાનો ઉપયોગ થયો. એ બધી માળખાકીય સુવિધા ઇંગ્લેન્ડમાં મોટા પાયા પર ઉપલબ્ધ હતી. અને આ જુદા જુદા વિસ્તારો આપને જોવા મળશે કે ઇંગ્લેન્ડની અંદર ક્યાં ક્યાં શું શું હતું. અહીંયા જોશો તો 1800ની સાલમાં 50,000 ખાણિયા કામ કરતા હતા, જે સંખ્યા વધતા 50 વર્ષમાં 2,00,000 ખાણિયાઓની થઈ, ઉત્પાદન વધ્યું. 1880માં 5,00,000 માઇનર્સ થયા અને 1914માં એ સંખ્યા વધતી વધતી 12,00,000 સુધી પહોંચી ગઈ. પણ આ કોલસાની ખાણોની અંદર નાના બાળકોને પણ મોટા પાયા પર જોડી દેવામાં આવ્યા. એમનું શૈશવ, એમનું બાળપણ, એમની રમત એ બધી છીનવાઈ ગઈ અને એ લોકો બાળ મજૂર તરીકે આમાં જોતરાઈ ગયા. એ જ રીતે ઇંગ્લેન્ડમાં લોખંડનું પણ મોટા પાયા પર ઉત્પાદન થયું. 1750માં 28,000 ટન થતું હતું, જે વધતું વધતું 1870ની સાલમાં આપ જોશો તો લગભગ 40,00,000 ટન જેટલું લોખંડનું ઉત્પાદન થઈ ગયું. પણ ઔદ્યોગિક ક્રાંતિની અંદર રિચાર્ડ આર્કરાઇટના આ સંશોધન પછી એક આખી નવી પરંપરા શરૂ થઈ. એણે વોટર ફ્રેમ બનાવી અને એટલા જ માટે રિચાર્ડ આર્કરાઇટને પાયોનિયર ઓફ ધ ફેક્ટરી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને એક નવા યુગની અહીંથી શરૂઆત થઈ. હવે ફેક્ટરી પ્રોડક્શનની અંદર આપ જોશો તો ખૂબ જ મોટા પાયા પર ઉત્પાદન શરૂ થયું અને ઉત્પાદન શરૂ થવાને કારણે લોકોની જરૂરિયાત પૂર્ણ થવા લાગી. ભાવમાં પણ થોડો કેટલો ઘટાડો થયો, પ્રોડક્શન કોસ્ટ પણ ઓછી થઈ અને આપ જોશો તો ઇંગ્લેન્ડની અંદર ખાસા મોટા પાયા પર ઔદ્યોગિક વિકાસ શરૂ થયો. એ જ રીતના ટેક્સટાઇલ ફેક્ટરીની આપણે વાત કરીએ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો 1813ની સાલમાં ઇંગ્લેન્ડમાં 2,400 લૂમ્સ હતી, જેમાં 1,50,000 મજૂરો કામ કરતા હતા, જેની સંખ્યા 20,000માં 85,000 લૂમ્સ થઈ ગઈ અને એમાં 2,00,000 જેટલા મજૂરો કામ કરતા હતા. એ સંખ્યા 1813થી લઈને 1850
એટલે કે ઓછા ગાળાની અંદર તમે જોશો તો એ સંખ્યા વધીને 1 મિલિયન વર્કર્સની એટલે 10 લાખ મજૂરોને એ સંખ્યા પાર કરી ગઈ અને 2,24,000 લૂમ્સ જેટલી સંખ્યા થઈ ગઈ. હવે આ ફેક્ટરી સિસ્ટમ આવવાને કારણે જે પરિવર્તન થયું એના વિશે કામિનીબેન આપ ખાસ વિદ્યાર્થીઓ સાથે વાત કરશો. ફેક્ટરી આવવાના કારણે જે પરિવર્તન આવ્યું એમાં ફાયદા પણ થયા કે માલ ઉત્પાદન અને ઝડપથી એની સાથે સાથે બીજા કેટલાક જે અનિષ્ટ આવ્યા એના કારણે બાળકો અને સ્ત્રીઓ એ બંનેના કામના કારણે શોષણ પણ શક્ય બન્યું કે ખૂબ કામ કરાવવામાં આવતું હતું, ઉત્પાદન શક્તિ વધવાની સાથે સાથે એ લોકોનું શોષણ પણ થઈ રહ્યું હતું. ગામડાઓ અને હુન્નર ઉદ્યોગો નાશ પામી રહ્યા હતા અને એની સામે શહેરો તરફની ગતિ ખૂબ જ વધી રહી હતી. ગીચ વસવાટ, ગંદા વસવાટ, એના કારણે પણ માનસિક અને શારીરિક તકલીફ મજૂરો અને કામદારોને થઈ રહી હતી. આપ જોશો તો એ લોકોના કોઈ કામના કલાકો નિશ્ચિત નહોતા. 14-14 અને 16-16 કલાક સુધી એમની પાસે કામ લેવામાં આવતું. જોખમકારક ઉદ્યોગોમાં પણ એમને જોડવામાં આવતા હતા. એ જમાનામાં કોઈ લેબર વેલફેરની યોજનાઓ પણ નહોતી અને એ બધાને કારણે એમનું મોટા પાયા પર શોષણ શરૂ થયું અને ગામડામાંથી રોજી રોટીની શોધમાં અનેક લોકો શહેરોમાં આવ્યા અને જે રીતના આખું વિકાસની યાત્રા શરૂ થઈ પણ એની સાથે સાથે ઘણું બધું ગુમાવવાનું પણ શરૂ થયું. આપ જોશો કે કેવી રીતે આખું પરિવર્તન આવ્યું. આ જેકાર્ડ લૂમની એક સ્લાઇડ છે અને એને કારણે વસ્ત્રનું ઉત્પાદન, કાપડનું ઉત્પાદન કેટલી ઝડપથી થવા લાગ્યું અને એની સપોર્ટની અંદર વસ્ત્ર ઉદ્યોગ પણ વિકસવા લાગ્યો. ન્યૂ ઇન્વેન્શન્સને કારણે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને બહુ વેગ મળ્યો હતો અને ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં આપણે નવજાગૃતિ પૂર્વેની સ્થિતિ જોઈએ, ધર્મ સુધારણા આંદોલન પૂર્વેની સ્થિતિ જોઈએ ત્યારે આખો દ્રષ્ટિબિંદુ જુદો હતો. પણ અહીંયા વૈજ્ઞાનિક અભિગમ આવતો ગયો, નવા નવા આવિષ્કારો થયા, જૂની વ્યાખ્યાઓ એ જળમૂળમાંથી પરિવર્તન પામી અને આખો એક વાતાવરણ બદલાઈ ગયો. હવે આ ટ્રાન્સપોર્ટેશન એક મોટું માધ્યમ બન્યું અને નવા નવા રસ્તાઓ બન્યા, જળ પરિવહન શરૂ થયો અને આ પાપા પગલીની જે શરૂઆત હતી આ ખૂબ મહત્વનું છે. આ જે પેસેન્જર કેરિયર્સ શરૂ થયા અને એને કારણે બહુ મોટા પાયા પર એક નવા યુગની શરૂઆત થઈ. પહેલાં આપણે જોયું કે વરાળનો ઉપયોગ શરૂ થયો. વરાળને નાથી પણ શકાય છે પણ અને એ જ વરાળ ધજાડી શકે છે. યુવાનો પણ વરાળની શક્તિ જેવા છે, એમનામાં એવો જ થનગનાટ છે પણ એમને યોગ્ય માર્ગે જો વાળીએ તો મોટું એ લોકો પરિવર્તન પણ લાવી શકે છે. હવે આ પેસેન્જર કેરિયર્સને કારણે ઔદ્યોગિક ક્રાંતિને જબરજસ્ત વેગ મળ્યો અને મોટા પાયા પર આખું પરિવર્તનની આ દાસ્તાન થઈ. આજની પેઢીના મોટાભાગના યુવાનોને સ્ટીમ એન્જિન કેવા હતા એના ચિત્રો જ જોવા મળશે. એક પેઢીના લોકોએ સ્ટીમ એન્જિન્સ જોયા હતા પણ જ્યારે સ્ટીમ એન્જિન દાખલ થયો 1863ની સાલમાં અમદાવાદ અને સુરત વચ્ચે પહેલી ટ્રેન શરૂ થઈ ત્યારે ઘણા બધા લોકો એ કાળા મેશ જેવા ધુમાડાને ઓગતા એન્જિનને જોઈને ડરી ગયા હતા. ઘણા લોકો તો એને અસુરી શક્તિ માનતા હતા, ઘણા એન્જિનની બાધા પણ રાખતા હતા એવા વર્ણનો પણ આપણને ઇતિહાસના પૃષ્ઠોમાં જોવા મળે છે. આજે પરિવહન ક્ષેત્રે આપણે કલ્પના કરીએ છીએ કે અમદાવાદથી મુંબઈ જ્યારે મેટ્રો ટ્રેન શરૂ થશે તો કેવો આખો એક નવો યુગ શરૂ થશે. બુલેટ ટ્રેનની આપણે વાત કરીએ છીએ કે એને કારણે લોકો રોજીરોટી નહીં શિક્ષણ માટે પણ જશે અને એક અંતર ઓછું થઈ જશે. સ્ટીમ લોકોમોટિવ આવવાને કારણે એક આખા નવા યુગ પરિવર્તનની શરૂઆત થઈ. સાયકલ, આજે તો સાયકલ કોઈ ચલાવતા નથી પણ આ પરિવહનનું એક મોટામાં મોટું માધ્યમ બન્યું. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જે પરિવર્તન થયું એ જબરજસ્ત છે અને આ પહેલાં આટલા મોટા પાયા પર કાપડનું ઉત્પાદન નહોતું થતું એ અહીંયા આખી દાસ્તાન તમને જોવા મળશે. આ એક જૂનો સ્પિનિંગ વ્હીલ છે, એનું ઉત્પાદન કેટલું મર્યાદિત માત્રામાં તમને
જોવા મળશે, આ ચિત્ર પરથી અંદાજ આવશે. પણ જે રીતના સ્પિનિંગ જેની આવ્યા પછી કેવી રીતે ઉત્પાદન વધ્યું અને મબલક માત્રામાં એને કારણે ઉત્પાદન શરૂ થયું, પછી પાવર મ્યુલ આવ્યો અને પાવર મ્યુલ પછી પાવર લૂમ, એ યશોગાથા એની આગળ વધતી ચાલી અને એને કારણે કાપડનું મોટા પાયા પર ખૂબ જ મોટી માત્રામાં ઉત્પાદન છે. આ કોટન ફેક્ટરીની એક સ્લાઇડ છે જેના પરથી આપ જોઈ શકશો કે કાપડ કેવી રીતે ઉત્પન્ન થતું હતું. એ જ રીતના ખેતીના ક્ષેત્રે બહુ મોટા પાયા પર પરિવર્તનની શરૂઆત થઈ. પહેલાંના સમયમાં વરસાદ આધારિત ખેતી થતી હતી, આકાશિયા જેને ખેતી આપણે કહેતા હતા, પણ એની સાથે સાથે સુવ્યવસ્થિત રીતે દાણા જમીનમાં વાવણી એની શરૂ થઈ, લણણી શરૂ થઈ અને આખી તમે સ્લાઇડ જોશો તો સીડ ડ્રીલ એક સરખા અંતર પર એ વવાતા હતા. એ જ રીતના હળ એ કેવી રીતે પરિવર્તન થયું અને તમે જોશો એને કારણે કેવું ઉત્પાદન વધવા લાગ્યું. આજે તો આપણે જોઈએ છીએ કેટલાક ખેતરોની અંદર મોટા મોટા હાર્વેસ્ટર આવે છે, આખો ને આખો ઊભો પાક એ લણી લેતા હોય છે, દાણા છૂટા થઈ જાય છે, ઘાસ અને એનો બીજા પાર્ટ્સ પણ બધા જુદા થઈ જતા આપણને જોવા મળે છે. લોખંડના ઉપયોગ પછી એક નવા યુગની શરૂઆત થઈ અને પોલાદના ઉપયોગ પછી તો એક આખો નવો આવિષ્કાર શરૂ થયો. એના વિશે લોખંડના ઉપયોગ પછી જે પરિવર્તન શરૂ થયું એના વિશે ખાસ થોડુંક તમે પ્રકાશ પાડશો. લોખંડના યુગ પછીનું જે પરિવર્તન છે એ બહુ જ વિકસિત અને બહુ જ સારી રીતે થયેલો જોવા મળે છે અને એના કારણે લોખંડ અને સ્ટીલ એ મજબૂતાઈના કારણે એવું કહેવામાં આવે છે કે પાણી કરતાં કોલસો પાવરફુલ હતો અને કોલસા કરતાં લોખંડ વધારે પાવરફુલ સાબિત થયું અને જેના કારણે વિકાસ ખૂબ જ ઝડપી બન્યો. પણ એની સાથે સાથે આપણે એ ભૂલવું ન જોઈએ કે ઉદ્યોગોએ જે પ્રદૂષણ ફેલાવવું શરૂ કર્યો, મોટા પાયા પર પથ્થરિયા કોલસાનો આપણે ઉપયોગ કર્યો, ઊંચા તાપમાને લોખંડને ગાળવાની ભઠ્ઠીઓ શરૂ થઈ, કારખાનાઓ શરૂ થયા અને વાતાવરણ ઉપર જે અસર થઈ એ પણ આપણે ભૂલવું જોઈએ નહીં. આ મેલ્ટિંગ પ્લાન્ટને કારણે ખૂબ જ પ્રચંડ ગરમી થતી હતી અને એને કારણે જે પ્રદૂષણ, ગરમીનો તાપમાનનો વધારો થયો એની ખૂબ મોટી અસર થઈ. આપ જોશો કે વીજળી આકાશની અંદર તો સદીઓથી વીજળી આપણને જોવા મળે છે, પણ એ વીજળીને કેવી રીતે માણસે નાથી છે, એને કેવી રીતે પોતાના નિયંત્રણમાં મેળવી છે, તમે કલ્પના કરી શકો છો કે એક મિનિટ લાઇટ ન હોય તો? આજે વિદ્યાર્થીઓ સાથે જે કંઈ પણ આપણે વાતચીત કરી શક્યા છીએ એનું મોટામાં મોટું માધ્યમ વીજળી છે, બેઝમાં વીજળી છે. વીજળી ન હોત તો કદાચ આ શક્ય ન હોત અને ઇલેક્ટ્રિક લાઇટ વિનાનું જીવન, આપણે તો ગુજરાતની અંદર બહુ નસીબવાળા છીએ કે આપણને લગભગ 24 કલાક વીજળી મળતી હોય છે, પણ જે જે વિસ્તારોમાં વીજળી નથી હોતી ત્યાં કેવી તકલીફ હોય છે એનો તમને અંદાજ છે. થોમસ એડિસને જે રીતના આ લાઇટનો આખો એક યુગ શરૂ કર્યો અને એક નવી આખું ઇતિહાસનું પ્રકરણ એને કારણે નવું પ્રકરણ ઉમેરાયું. હવે એ જ રીતના આ જે ફોનોગ્રામ છે એ ફોનોગ્રાફ શોધાયા પછી એક નવા યુગની શરૂઆત થઈ. અહીંયા પોતાના માલિકનો અવાજ સાંભળતો આ જાણીતો કૂતરાનો ચિત્ર આપણે જાણીએ છીએ, HMV કંપનીનો લોગોમાં એનો ઉપયોગ થાય છે, ટેલિગ્રાફ. સેમ્યુઅલ મોર્સે 1844માં ટેલિગ્રાફની શોધ કર્યા પછી સંદેશા વ્યવહારના ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત થઈ. અને તમે જોશો દુનિયા એકદમ સીમિત થઈ ગઈ છે. આજે લોકોને ખ્યાલ નથી મોબાઈલ ટેકનોલોજીના જમાનામાં કે એ જમાનામાં ટેલિગ્રામ કેવા થતા હતા, એની આ સાંકેતિક ભાષા છે અને ટેલિગ્રાફ એનો સંદેશો રિસીવ કરવામાં આવતો હતો અને સંદેશો રિસીવ કરવામાં ક્યાંક ભૂલ થાય તો અર્થનો અનર્થ પણ થઈ જતો હતો, ઘણી વખત હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાતી હતી. એવી કોઈક વાત કરશો તો વિદ્યાર્થીઓને મજા આવશે. તારના અથવા તો સમાચારમાં એવું કહેવામાં આવે કે
તમારી માં અપેક્ષિત અથવા તો કન્સીવ છે અને તમે એવું વાંચો કે માં ગુજરી ગઈ છે, એટલી મોટી ગરબડો આ તારના શબ્દોના કારણે ક્યારેક સર્જાતી હતી. પણ હવે જે ટેકનોલોજીનો જે વિકાસ થયો છે અને એ બધી જગ્યાઓ અત્યારે મોબાઈલ અને બીજા બધા ટાવરોએ લઈ લીધી છે, જેના કારણે જે પરિવર્તન આવી રહ્યું છે અને રોજે રોજ પરિવર્તન એમાં આપણે જોઈ રહ્યા છીએ. ઇન્ટરનેટના યુગમાં કદાચ આપણને ખ્યાલ નથી કે ટેલેક્સ કેવા આવતા હતા, ટેલિગ્રામ કેવા આવતા હતા એની માહિતી નથી. પણ એક નવા સંદેશા વ્યવહારના યુગમાં ટેલિફોનના માધ્યમથી શરૂ થયું. ગ્રેહામ બેલે 1876ની અંદર આ ટેલિફોનનો આવિષ્કાર, સફળ આવિષ્કાર કર્યા પછી મોટા પાયા પર એક નવા સંદેશા વ્યવહારની શરૂઆત થઈ ગઈ. અને આજે તો આપણને ખ્યાલ નથી કે પહેલાં કેવા ચકરડાવાળા પણ ટેલિફોન આવતા હતા, આંગળા દુખી જતા હતા. આજે તો ફેધર ટચના ફોન્સ છે અને નવા નવા કેટલા બધા મોબાઈલના ફોન પણ આવી ગયા છે. પણ માઉથપીસ, હેન્ડપીસ, એ બધા ઇયરપીસને જે જૂના જૂના ટેલિફોન્સ હતા એ કેવી રીતે આજે બદલાયા એ સમજવાનું છે. અહીંયાથી ઓઇલની એક નવી શરૂઆત થઈ, કેમકે ઓઇલ જે જમીનની અંદર સદીઓથી હતું, કાળો તેલ, એને લોકો સુધી પહોંચાડ્યો અને એને એન્જિનમાં ઉપયોગ શરૂ થયો. અને તમે જોઈ શકો છો જુદા જુદા મશીનોમાં મોટા પાયા પર ઓઇલનો ઉપયોગ થયો, પેટ્રોલનો, ડીઝલનો પછી આગળ જતા ઉપયોગ થયો. અને એ જ દિશાની અંદર વાહન વ્યવહારના ક્ષેત્રે હેનરી ફોર્ડ દ્વારા એવું માનવામાં આવે છે કે એમણે પહેલી કાર બનાવી, પ્રેક્ટિકલ કારનો યુઝ એમણે શરૂ કર્યો હતો. અને એક નવા વાહન વ્યવહારના ક્ષેત્રે નવા યુગની શરૂઆત થઈ શકશે. આ રાઇટ બંધુઓનું પણ બહુ મોટું પ્રદાન છે. એમણે જે રીતના સફળ વિમાનનો ઉડ્ડયનનો પ્રયોગ કરીને બતાવ્યો હતો, માણસે બહુ સદીઓથી કલ્પના કરી હતી, ઉડવાના અનેક સફળ નિષ્ફળ પ્રયોગો થયા હતા, પણ રાઇટ બંધુઓએ જે વિમાનનો સફળ પ્રયોગ કરીને બતાવ્યો અને એ બધાને કારણે એક નવા યુગની શરૂઆત થઈ. મને બરાબર યાદ છે કે અમદાવાદ મુંબઈ વચ્ચેની પહેલી વિમાની સફર જ્યારે થઈ, લોકો ટિકિટ ખરીદીને બેઠા હતા અને વડોદરા પાસે ક્યાંક વાદળાની અંદર એ વિમાન ફસાઈ ગયો અને માંડ માંડ ડચકા ખાતું ખાતું એ વિમાન 1929ની સાલમાં મુંબઈ ઉતર્યું, ત્યારે લોકો એવું કહેતા હતા કે અમે તો પૈસા ખર્ચીને મોતની ટિકિટ લીધી છે. પણ અહીંયા એની અસર રેલ રોડની કેવી ઝડપથી થઈ એનું એક દ્રષ્ટાંત છે. આ સ્લાઇડમાં આપ જોશો તો 1836ની સાલમાં લંડનથી લિવરપુલ જો જવું હોય તો 24 કલાકનું અંતર થતું હતું, જે 1850ની સાલમાં પાકા રસ્તા અને વાહન વ્યવહારના આ સાધનો થયા પછી 6.5 કલાક થઈ ગયો. એટલે આપ જોશો 4 ગણો સમય બચી ગયો. એ વિશે જરા તમે થોડુંક પ્રકાશ પાડો તો મજા આવશે. પહેલાના સમયમાં એવું હતું કે પગે ચાલતા જતા, પછી અશ્વનો ઉપયોગ કરતા થયા અને ધીમે ધીમે જ્યારે સાયકલ અથવા તો બે પૈડાનો આપણે ઉપયોગ કરતા થયા અને વિકાસની એક નવી જ ઉડાન આપણે ભરવાની શરૂઆત કરતા કરતા અત્યારે એ જગ્યાએ પહોંચ્યા છે કે આપણે બહુ જ ઓછા કલાકમાં અંતર કાપીને આપણી મુસાફરી તય કરી અને આપણો સમય, જે કિંમતી સમય છે, એને બચાવી શકીએ છીએ. એ આ બધા ક્રાંતિના કારણે આપણે આનો ઉપયોગ કરી શક્યા છે. અને હજુ કદાચ એવું પણ બનશે કે બહુ જ ઝડપથી અમદાવાદમાં રહેનારો વિદ્યાર્થી કદાચ મુંબઈ ભણવા જાય અને પાછો આવી શકે એવી કદાચ શક્યતાઓ છે અને એ નવા શોધનનો આપણે ઉપયોગ કરી શકીશું. આવનારા સમયમાં ચોક્કસ એ અપેક્ષા, એ જે આશા છે, પરિપૂર્ણ થશે. આપણા કવિશ્વર દલપતરામ, એમને મુંબઈ જવું હતું તો એ પહેલાં ભાવનગર ગયા, ભાવનગરથી પછી એ ઘોઘા બંદર ગયા, ત્યાંથી જહાજમાં બેસીને સુરત ગયા અને સુરતથી પછી મુંબઈ પહોંચ્યા હતા. પણ 1863માં અમદાવાદ સુરત વચ્ચે રેલવેની શરૂઆત થયા પછી એક નવા યુગની શરૂઆત થઈ. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને કારણે જે જુદા જુદા ડેવલપમેન્ટ થયા, જુદા જુદા ઔદ્યોગિક પ્રદર્શનો શરૂ થયા અને એક નવા આયામની શરૂઆત થઈ, એની આ સ્લાઇડ્સ આપ જોઈ શકશો. પણ એની સાથે સાથે જે જે નવી નવી
સમસ્યાઓ શરૂ થઈ. એક વર્ગ એટલો બધો પૈસાવાળો થવા લાગ્યો અને બીજો વર્ગ એટલો બધો ગરીબ થઈ ગયો. ભૌતિકવાદ તરફની માણસની દોટ શરૂ થઈ અને પછી જોશો તો એક વર્ગ એટલો બધો પૈસાવાળો થઈ ગયો અને એક વર્ગ એટલો ગરીબ થઈ ગયો. એના વિશે થોડીક આપ વાત કરશો તો મજા આવશે. ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે ફાયદા તો થયા પણ જે નુકસાન થયું એમાં જે વર્ગભેદ અથવા તો વર્ગ તફાવત જે અસ્તિત્વમાં આવ્યો એના કારણે ગરીબ વધારે ગરીબ બનતો ગયો અને તવંગર વધારે તવંગર બનતો ગયો અને જેના કારણે બંનેના જીવન પદ્ધતિમાં પણ બહુ જ મોટો તફાવત જોવા મળ્યો કે જેની પાસે છે એની પાસે બધું જ છે અને જેની પાસે કંઈ નથી એ આખો દિવસ મજૂરી કરે છે તો પણ કંઈ પામતો નથી અને અત્યારે પણ એ ચાલી રહ્યું છે અને એના કારણે પણ ઘણી બધી તકલીફો આ વર્ગ વિભાજનના કારણે તકલીફો ઊભી થઈ રહી છે. અહીંયા આ સ્લાઇડમાં છે ટેકનિકલ ચેન્જ ઇઝ એ ગ્રેટ સોશિયલ રેવોલ્યુશન. પણ સોશિયલ રેવોલ્યુશન એટલે કયા રેવોલ્યુશનની આપણે વાત કરીએ છીએ? નવી વિચારધારાઓ શરૂ થઈ, નવા આખા સંઘર્ષો શરૂ થયા, મજૂરો પણ પોતાના હક્કો અને અધિકારો પ્રત્યે ધીરે ધીરે જાગૃત થયા અને પછી જે ફેક્ટરી ઓનર્સ હતા એમણે પણ મોટા પાયા પર મજૂરોનું, એના કામદારોનું, સ્કિલ લેબર્સનું શોષણ શરૂ કર્યું અને કામના દરો પણ નક્કી નહીં, એના કલાકો પણ નક્કી નહીં, વેઠવારા પણ એ જમાનામાં થતા હતા. આ સ્લાઇડની અંદર આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અને જે પૈસાવાળો વર્ગ છે એ એકદમ લેવિશલી જીવતો હતો, જ્યારે ગરીબ વર્ગ જે છે એનું જીવન કેવું હતું, જાણે કે એ નર્કમાં જીવતો હોય એવું એનું જીવન હતું. એના રહેઠાણોની અંદર હવા ઉજાસની સગવડ નહોતી. એક નાનકડા રૂમમાં એક ખોલીની અંદર અનેક લોકો રહેતા હતા, જ્યારે ધનાઢ્ય લોકો એ ખૂબ જ મોટા પાયા પર મોજ શોખની અંદર એ લોકો લેપતો રહેતા હતા. અને અહીંયા જોશો જે પૈસાદાર વર્ગ છે એ વધુ ને વધુ પૈસાદાર થતો ગયો. આ સ્લાઇડની અંદર જુદા જુદા જે દરો છે એ આપવામાં આવેલા છે. નાના નાના બાળકો માટેના પણ આપણને દર જોવા મળે છે. મોટાના તો દર છે જ, અને એ જ રીતના સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેના વેતનના દરની અંદર પણ ભેદભાવ જોવા મળે છે. જ્યારે કામ તો બંને પાસે એક સરખું લેવામાં આવતું હતું પણ દર આખા તમને જુદા જુદા જોવા મળે છે. પોલ્યુશનને કારણે બહુ મોટા પાયા પર આપણે ઘણું બધું ગુમાવ્યું છે. નવા ઔદ્યોગિક શહેરો વિકસ્યા અને નવા ઔદ્યોગિક શહેરો વિકસવાને કારણે જે સમસ્યાઓ થઈ એના પર થોડુંક પ્રકાશ પાડશો. ઔદ્યોગિક ક્રાંતિના કારણે ગામડાઓ અને હુન્નર ઉદ્યોગો નાશ પામતા ગયા. લોકોની દોટ શહેર તરફ વધતી ચાલી. એના કારણે રહેઠાણની સમસ્યાઓ, ગીચ વસ્તી, ગંદકી, વસવાટો, ઊંચા ઊંચા બિલ્ડિંગો બન્યા પણ એ બિલ્ડિંગોના કારણે જે સમસ્યાઓ ઊભી થઈ કે રહેવા માટેની જગ્યા લોકોને ખૂટવા માંડી અને લોકો ગીચ અને ગંદા વસવાટમાં વસવાના કારણે ઘણા બધા મુશ્કેલીઓનો સામનો એ લોકોને કરવો પડતો હતો. ઘર એવા નાના રહેનાર લોકો વધારે, પ્રકાશ પણ ના મળે, પૂરતી સુવિધાઓ વગરના ઘરમાં એ લોકો રહી અને શહેરમાં કામની શોધ કરવા લાગ્યા અને એ ઊંચા ઊંચા મકાનો એટલા માટે અસ્તિત્વમાં આવતા ગયા કે રહેઠાણની સમસ્યા અને વસ્તીને પહોંચી વળવા માટે નવા નવા ઊંચા મકાનોના બાંધકામો શરૂ થતા ગયા. અહીંયા આ સ્લાઇડમાં આપ જોશો કે નવા ઔદ્યોગિક શહેરોના વિકાસને કારણે સ્થળાંતરની પણ એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ. એક આખો માઇગ્રેશનનો બહુ મોટો પ્રોબ્લેમ થયો, કેમકે ગામડાની અંદર રહેનાર વ્યક્તિ, એના ઘરની અંદર હવા ઉજાસ હતો, એના ગામમાં ફળિયો હતો, ગામના મિત્રો હતા, ગામનું પાદર હતું, ગામની સાથે એની અનેક યાદો જોડાયેલી હતી અને એ વ્યક્તિ જ્યારે શહેરની અંદર એકદમ ગીચતા ભરેલા ચાલોમાં રહેવા લાગ્યો ત્યારે એને બધું યાદ આવે અને એમાંથી અનેક પ્રશ્નો પણ માઇગ્રેશનના શરૂ થયા. તમે જોઈ શકશો કે 19મી સદીનું આ લંડનનું સ્કેચ કેવું છે અને પછી ધીરે ધીરે માન્ચેસ્ટરની અંદર આ જે કામદારોના રહેઠાણો હતા એ કેવા હતા એની વાત છે.
ગીચતા ભરેલા એમના ઘરો, એમની ચાલીઓ, એનું આ એક સ્કેચ છે. પછી ધીરે ધીરે એમના હક્કો અધિકારોની માંગ શરૂ થઈ, એમના રહેઠાણો પણ બન્યા. અને અહીંયા તમે જોઈ શકો છો કે શહેરોની અંદર આ કામદારોનું નૈતિક રીતે પણ અધઃપતન થયું હતું, કેમ કે એમને થાક દૂર કરવા માટે, મનોરંજન મેળવવા માટે એ લોકો ક્યાં ક્યાંક જતા. દારૂનું પણ ચલણ શરૂ થયું, જુગારનું પણ ચલણ થયું, અને નૈતિક રીતે જે રીતના અધઃપતન થયું એ કેવું હતું, થોડુંક એનું ચિત્ર તમે સ્પષ્ટ કરશો. ગીચ વસ્તીના કારણે, કામના કલાકો અને શોષણના કારણે આખો દિવસ કામ કરીને આવીને ઘરમાં તો સગવડ હતી નહીં, અને એના કારણે નૈતિકતાના અધપતનમાં એ લોકો પોતાના દુઃખને ભૂલવા, પોતાના વતનથી દૂર છે, લોકોથી, કુટુંબથી, અને એવું પણ કહી શકાય કે કુટુંબ પ્રથામાં પણ વિભક્તતા આવવાના કારણે એ લોકો પોતે જે એકલતા મહેસૂસ કરતા હતા અને એને દૂર કરવા માટે પછી એ દારૂ અને જુગારના રવાડે ચડી અને પોતાનું જે પતન નોતરતા હતા એ આંકડાઓ પણ વિસ્મયકારક છે. અહીંયા આપ જોઈ શકશો કે આખું એનું નૈતિક રીતે પણ અધપતન થયું હતું, અને આ બધાને કારણે જે પરિવર્તનની એક આખી દાસ્તાન શરૂ થઈ, એક આખો નવો યુગ શરૂ થયો, અને એને કારણે એક આખી વાત બદલાવા લાગી. આ બધા જે સ્લાઇડ્સમાં આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે કેવી રીતે ઔદ્યોગિક ક્રાંતિની મોટા પાયા પર આખી અસર થઈ, અને ધીરે ધીરે કામદારો પણ પોતાના હક્કો અને અધિકારો પ્રત્યે સજાગ થવા લાગ્યો. અને એ બધાને કારણે પછી શું થયું, વર્ગ સંઘર્ષ શરૂ થયો. બ્રિટિશ સોલ્જર્સને 1819ની અંદર કામદારો સાથે સીધો સંઘર્ષ શરૂ થયો, અને એમાં અનેક કામદારોને પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા. અને એ રીતના આપ જોશો તો એક આખો બદલાવ પણ શરૂ થયો. ઔદ્યોગિક શહેરો પણ ધીરે ધીરે વિકસવા લાગ્યા, પણ એની સાથે હક્કો અને અધિકારો પ્રત્યે જે જાગૃતિ આવી, ચાર્ટિસ્ટ મૂવમેન્ટ જે શરૂ થઈ, એ બાય પ્રોડક્ટ ઔદ્યોગિક ક્રાંતિની આપણે ચોક્કસ રીતે માની શકીએ છીએ. પોતાના મતાધિકાર માટે પણ ધીરે ધીરે જાગૃતિ આવી, જે 1832નો રિફોર્મ એક્ટ આવ્યો એની પાછળ પણ આ પ્રેરણા રહેલી છે. આ બધાને કારણે આપ જોશો ધીરે ધીરે દ્રષ્ટિબિંદુ બદલાવા લાગ્યો. આ દ્રષ્ટિબિંદુ એક દિવસમાં બદલાતો નથી. બૌદ્ધિક અભિગમ કે વૈજ્ઞાનિક અભિગમ એક રાતમાં કે એકદમ આવતો નથી, પણ એની પાછળ મુખ્ય પ્રેરણાદાયી કોઈ બળ હોય તો ઔદ્યોગિક ક્રાંતિનું રહેલું છે. અહીંયા આપ જોશો પોપ્યુલેશન ગ્રોથને કારણે અનાજની પણ જરૂરિયાત એકદમ વધવા લાગી, અને એને પહોંચી વળવા માટે માણસે જે પ્રયાસ કર્યા એની પણ વાત છે. લેબર લોસ પણ બધા ધીરે ધીરે થવા લાગ્યા. બાળકોના હક્કો, બાળકો માટેના કામના કલાકો, એના પણ નવા નવા કાયદાઓ આવતા થયા. ધીરે ધીરે બૌદ્ધિક આખી જાગૃતિ આવી ગઈ, અને એવા ગાળાની અંદર આપ જોશો સમાજવાદ અને માર્ક્સવાદનો વિચાર એકદમ વિકાસ થયો. આ વિચારધારાએ જે પરિવર્તન આણ્યું હતું એના વિશે થોડીક આપણે વાત કરીશું. આના માર્ક્સવાદ અથવા તો સમાજવાદના કારણે બંને બધા જ લોકો સરખા છે અને બધા લોકોને સરખી રીતે મળવું જોઈએ એવું પ્રસ્થાપિત કરવાની વિચારસરણીની શરૂઆત થઈ, અને એના કારણે લોકોમાં જે વિચારધારાઓ આવી એને લીધે બહુ મોટી સમાજ ઉપર અને લોકોના વ્યક્તિ સ્વાતંત્રતાની વાત ઉપર બહુ મોટી અસર ઊભી થઈ હતી. જર્મન વિચારક કાર્લ માર્ક્સના વિચારોને કારણે જ મજદૂરો, કામદારો ધીરે ધીરે પોતાના હક્કો અને અધિકારો પ્રત્યે એ લોકો સંગઠિત થયા, જાગૃત થયા, અને એમાંથી જ આ જ વિચારધારાને આધારે 1917ની અંદર રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ થઈ એનો ખરો યશ આ વિચારધારાને જાય છે. અને પછી દુનિયાની અંદર એક નવા યુગની શરૂઆત થઈ. ધીરે ધીરે સામ્યવાદી સત્તાઓ પણ સ્થપાઈ, સામ્યવાદી પક્ષો પણ થયા, અને એક
વૈચારિક પરિવર્તનની એક આખી નવી શરૂઆત થઈ. એની સાથે સાથે આપણે જોઈએ કે સરકારના પણ અભિગમની અંદર બદલાવ આવ્યો, સરકારને પણ પોતાના નવા નવા કાયદાઓ કરવા પડ્યા, ફેક્ટરી એક્ટ લાવવો પડ્યો, પગારના દરો, કામના કલાકો એ પણ કરવા પડ્યા હતા. અને એ રીતના આપ જોશો તો આ બધું ઔદ્યોગિક ક્રાંતિની સાથે સાથે આખી વિચારધારાઓ પણ બદલાતી ચાલી છે. હવે આની આપણે જે વાત કરીએ, આની અસરોની વાત કરીએ, તો કેટલી ઝડપથી એક આખા વિશ્વની અંદર જે વિકાસ શરૂ થયો અને ધીરે ધીરે ઔદ્યોગિક ક્રાંતિ જેની શરૂઆત ઇંગ્લેન્ડમાં શરૂ થઈ હતી અને મોટા પાયા પર જે વિકાસની સીમાઓ છે એ ઇંગ્લેન્ડ સુધી સીમિત ન રહેતા સમગ્ર યુરોપમાં વિકસવા લાગી અને દુનિયાના વિવિધ દેશોની અંદર આપ જોઈએ છે જુદા જુદા સમયની અંદર આ વિકાસ શરૂ થયો. આ ચાર્ટના માધ્યમથી આપ જોઈ શકો છો કેવી રીતે ઝડપથી ઔદ્યોગિક વિકાસ જુદા જુદા દેશોમાં ક્રમશઃ શરૂ થયો છે અને એ જ રીતના આખા એક નવા યુગની શરૂઆત થઈ, આધુનિક યુગની શરૂઆત પણ એની સાથે આપ જોઈ શકો છો. અને આ બધાને કારણે જે આખો બદલાવ આવ્યો મેન્યુફેક્ચરિંગ આઉટપુટનો એ આપણને એના પરથી ખ્યાલ આવે છે. કવિશ્વર દલપતરામે 1851 સાલમાં સુરતની અંદર જે વાત કરી હતી હુન્નરકાંડની ચઢાઈ, ભારતની અંદર એની કેવી અસર થઈ હતી, કેમ કે ભારતમાં યંત્રો આવ્યા અને યંત્રો આવવાને કારણે જે ગૃહ ઉદ્યોગો પર અસર થઈ. આપણા ગૃહ ઉદ્યોગોની વાત કરીએ તો ઢાકાની મલમલ એવી જબરજસ્ત હતી કે આખો ટાંકો એક માચિસની ડબ્બીમાં આવી જતો હતો. પણ અંગ્રેજોના આવ્યા પછી એમણે પોતાના ઉદ્યોગોને એમણે એને પ્રોત્સાહન આપ્યું, એને સંરક્ષણ આપ્યું અને ભારતના ગૃહ ઉદ્યોગોને એમણે નુકસાન પહોંચાડ્યું અને એને વિનાશના આરે પહોંચાડી દીધા હતા. ગૃહ ઉદ્યોગો નાશ પામ્યા અને કવિશ્વર દલપતરામે જે હુન્નરખાનની ચઢાઈ સુરતમાં કવિતાના માધ્યમથી ગાઈ હતી કે ઔદ્યોગિક આક્રમણ થયું અને એને કારણે જે ખાના ખરાબી થઈ હતી, એ વાત આજે પણ એટલી સાચી છે કે કેટલા બધાની સ્વરોજગારી છીનવાઈ ગઈ હતી. આપણા એક પ્રજ્ઞાચક્ષુ કવિ હતા હંસરાજ, અંધ કવિ હંસરાજ, એમની પણ એક રચના છે, ઓલા ટોપીવાળાના ટોળા ઉતર્યા, ઉતર્યા આથમણે ઓવારેથી પરદેશી ભૂખ્યા, ટોપીવાળાના ટોળા ઉતર્યા, તૂટી શાળોને તૂટ્યા રેંટિયા, કારીગરોના કાપી નાખ્યા છે હાથ રે પરદેશી ભૂખ્યા, ટોપીવાળાના ટોળા ઉતર્યા. આ સ્લાઇડ જોઈને આપને ખ્યાલ આવશે કે આ જૂના અમદાવાદનું એક ચિત્ર છે. અમદાવાદની અંદર તારીખ 30 મે 1861 રોજ રણછોડલાલ છોટાલાલે પહેલવેલી કાપડની મિલ શરૂ કરી હતી અને એક નવા યુગની શરૂઆત કરી હતી. રણછોડલાલ છોટાલાલે પોતાના આ મિલના મોટા યંત્રનું નામ આપ્યું હતું એડવેન્ચર, સાહસ કર્મ. પણ રણછોડલાલ છોટાલાલે જો આ સાહસ કર્યું ન હોત તો કદાચ અમદાવાદને હિન્દનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં ન આવ્યું હોત. આજ રણછોડલાલ છોટાલાલે આ એક સાહસ કર્યો, એક નવા ઇન્ડસ્ટ્રીયલ યુગની ગુજરાતની અંદર શરૂઆત થઈ. ભારતની અંદર પણ આ રણછોડલાલનું સાહસ સુવર્ણ અક્ષરે લખાયું છે. પણ એની સાથે સાથે જે ગુજરાતની અંદર અમદાવાદની અંદર જે પ્રોબ્લેમ્સ, ટેક્સટાઇલ પ્રોબ્લેમ્સ થયા અને એ બધાની અસર, પછી જે લેબરોના પણ પ્રશ્ન થયા અમદાવાદની અંદર પણ તમને આખું જોવા મળ્યું, અને પછી જે મિલ ઉદ્યોગ પડી ભાંગ્યો અને પડી ભાંગવાને કારણે સોશિયલ ક્રાઇમ્સ પણ વધ્યું, સામાજિક સમસ્યાઓ થઈ, ઇન્ડસ્ટ્રીયલ એની ઇફેક્ટ થઈ માણસના જીવન પર, સમાજ પર, એની બધી દાસ્તાન આપણને જોવા મળે છે. હવે સંદેશા વ્યવહારની અંદર અને એક નવા યુગની શરૂઆત ટેલિવિઝનના આવ્યા પછી થઈ, તો એ કેવું હતું? જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીનો યુગ હતો, આજે તો 24 કલાક ચેનલો છે, પણ જે જમાનામાં 2 કલાક માટે પીસ ટીવી આવતું હતું, આજે તો કોઈને ખબર નથી કે પીસ ટીવી કેવું હતું, તો હા એ પણ ધ્યાન નથી. અને એમાંથી ખેડૂતો અંગેના પ્રોગ્રામો રિલે કરવામાં આવતા હતા અને એ બદલાતા ટેલિવિઝન LCD પર આવીને હજુ પણ ક્રાંતિ સર્જી રહ્યું છે અને જે લોકોને ભેગા કરવાનું માધ્યમ પણ
માની શકાય, લોકો સુધી પહોંચવાનું સારામાં સારું માધ્યમ અત્યારે આ બની રહ્યું છે. આજે આપણે વિદ્યાર્થીઓ સાથે જે ચર્ચા કરીએ છીએ, આજ સંદેશા વ્યવહારના નવા સાધનને કારણે, નવા માધ્યમને કારણે શક્ય થયું છે. જૂના જે ટેલિવિઝન હતા એને ચાલુ થતાં પણ 5-5 મિનિટ થતી હતી, વાલવાળા રેડિયો હતા, વાલવાળા ટીવી હતા, પણ આજે તો એલઈડીનો જમાનો છે, મોટા મોટા સ્ક્રીન્સ આવી ગયા છે અને એક નવા યુગની શરૂઆત થઈ. ઊંચાઈઓ પણ આ હ્યુમન એન્જિનિયરિંગે અનેક સર કરી છે. ખૂબ જ ઊંચું આ દુનિયાનું બિલ્ડિંગ છે, એ પણ જે વિકાસ થયો છે એ બધાની પાછળનું કોઈ ચાલક બળ હોય તો ઔદ્યોગિક ક્રાંતિ જ છે. આપણે રાઈટ બંધુઓની વાત કરી, આ મોટી એરબસ છે એની અંદર લગભગ 850 માણસો, એટલે આજે સરખું ગામ આવી જાય એટલા લોકો મુસાફરી એક સાથે કરી રહ્યા છે. અને એ જ રીતના મોટા જે કાર્ગો પ્લેન્સ છે, અને એ કાર્ગો પ્લેનને કારણે પણ પરિવહન કેટલા મોટા પાયા પર આજે શક્ય બન્યું છે. આ મોટો એરપોર્ટ છે, કેટલા બધા વિમાનોને એક સાથે પાર્ક કરી શકાય છે. એ જ રીતના નાની હોડકીઓ હતી, સડવાળી હોડકીઓની આપણે હોડીઓની વાત કરી હતી કે સડવાળી કેવી હોડીઓ હતી, એને બદલે અત્યારે જે જાયન્ટ જહાજોએ એનું સ્થાન લઈ લીધું છે. 10-10 માળના જહાજ પણ લોકોને લઈને ફરી રહ્યા છે, જે અત્યારે એવું લાગે છે કે આ સર્જન અથવા તો કેવી રીતે ચમત્કાર લાગી રહ્યો છે, પણ આ માનવે આ બધું સર કર્યું છે જે એની સફળતા છે. અને બહુ જ ઝડપથી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને માણસે એના માટેની જગ્યા બનાવી છે. અહીંયા જોશો કે જળમાર્ગનો માણસે મહત્તમ ઉપયોગ કર્યો છે અને એને કારણે પરિવહન કેટલું ઝડપી બન્યું છે, અંતર કેટલું ઘટી ગયું છે, અને એની સીધી અસર માણસના વિકાસ પર આપણને જોવા મળે છે. મનુષ્યની આ પ્રગતિ કેટલી ઝડપથી થઈ છે. અબ જોશો કે કેટલો લાંબો પુલ, આ હ્યુમન એન્જિનિયરિંગની કમાલ નથી તો બીજું શું છે. પણ એની સાથે સાથે અનેક સમસ્યાઓનું પણ સર્જન થયું છે, એ આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. આ લાંબામાં લાંબો આ બ્રિજ છે, અને એ જ રીતના આ ઊંચામાં ઊંચો બ્રિજ છે, આ પણ હ્યુમન એન્જિનિયરિંગની એક કમાલ છે. પણ એની સાથે સાથે આ હિરોશિમા અને નાગાસાકી, અત્યારે તાજેતરમાં થોડાક સમય પહેલાં ફુકુશીમા અણુમથક, એણે પણ વિશ્વને ચોંકાવી દીધા હતા. પણ તારીખ 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945 રોજ જાપાનના બે નગરો તારાજ થયા હતા. અણુશક્તિનો આપણે નેગેટિવ રીતે ઉપયોગ કર્યો, અણુશક્તિનો એક્સરેની રીતે ઉપયોગ હતો, ઇલાજની રીતે ઉપયોગ હતો, એ બરાબર હતો, પણ અણુશક્તિનો ઉપયોગ વિનાશની રીતે થયો. અને એને કારણે જાપાનની અંદર હિરોશિમા અને નાગાસાકીમાં આજે પણ જન્મનારા બાળકો અને ખોળ ખાપણો સાથે જન્મે છે, એ આપણે ભૂલવું જોઈએ નહીં. અને ફુકુશીમા અણુમથકને કારણે દુનિયાની અંદર એક મોટો પ્રશ્નાર્થ થયો હતો કે આ બધું, આ અણુશક્તિઓ છે કે આ અણુબોમ્બ છે, એ જગતનો 6-6 વખત વિનાશ કરવા માટે પૂરતા છે. અને એની સાથે આ સંદેશા વ્યવહારની અંદર આ સ્પુટનિક 1 છે, જે સેટેલાઇટ ગયું, અવકાશયાન ગયું, અને એક નવા યુગની, નવા આયામની શરૂઆત થઈ હતી. એના વિશે થોડીક આપણે વિસ્તૃત વાત કરીએ તો આજે આપણે જે વાત કરીએ છીએ વિદ્યાર્થીઓ સાથે, એ પણ સેટેલાઇટના માધ્યમને કારણે જ શક્ય છે. અને આટલું ઝડપથી આવી રીતે પરિવર્તન કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેઠા છે અને અમે અહીંયા બેસીને આપને જે માહિતી આપી રહ્યા છે એ પણ કદાચ ઔદ્યોગિક ક્રાંતિ અથવા તો જે ટેકનોલોજી છે એનું બહુ મોટું પરિણામ છે, એ આપણે અનુભવી રહ્યા છીએ અને એમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. આજે ભારત પણ સેટેલાઇટના યુગની અંદર બહુ ઊંચાઈ પર પહોંચી ગયો છે. આપણે સેલ્ફ રિલાયન્સ લગભગ થવા માટે આવી ગયા છે. અને આપ જોશો આ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામોની અંદર આ એક ઐતિહાસિક ચિત્ર છે. આ ભોપાલની દુર્ઘટનાનું, આ હર હંમેશા ભોપાલની દુર્ઘટનાની જ્યારે પણ વાત આવે છે, યુનિયન કાર્બાઇડ કંપનીની વાત આવે છે, ત્યારે આ હંમેશા જાણીતું ચિત્ર છે. લગભગ 27 વર્ષ થવા આવ્યા છે ભોપાલની અંદર આ જે દુર્ઘટના થઈ હતી. અને ઔદ્યોગિક ક્રાંતિની જે અસરો છે, આડઅસરો છે, એના દુષ્પરિણામો છે,
એની અંદર આ ભોપાલની દુર્ઘટનાને આપણે લઈ શકીએ? હા, સમાવી શકાય છે, કારણ કે આ જે જોઈને એ જે ગેસ દુર્ઘટના હતી એ દુર્ઘટના આજે પણ 27 વર્ષ પછી પણ એટલી જ અરેરાટી ઉપજાવી શકે છે, કારણ કે એ બહુ જ ખતરનાક ઘટના બનેલી હતી. લગભગ એની અંદર આ ઘટનામાં 25,000 લોકો મૃત્યુ પામ્યા છે એવો અંદાજ સેવવામાં આવે છે, અને આજે પણ એની અસર, જે લોકો બચી ગયા છે એની અસર આજે પણ એમના શરીરમાં જોવા મળે, ક્યાંક ક્યાંક નવા જન્મતા બાળકોમાં પણ આજે એ અસર આટલા વર્ષો પછી પણ જોવા મળે છે. આપણે કેટલું ગુમાવ્યું છે એની આ તસવીર જમીનમાં, એટલે ઊંડે પણ એટલું બધું પોલ્યુશન વાળું પાણી ગયું કે પાછું પાણી આવે છે તો પણ આ કલર અને આ જોવા મળે છે કે એનું પ્રદૂષિત પાણી, પ્લાસ્ટિકની બોટલો, કચરો, ભઠ્ઠી ઓગાળવાના કારણે જે ધુમાડા નીકળ્યા એનાથી જે વાતાવરણમાં અસર થાય છે એના બધા ચિત્રો છે, જે આપણે જોઈને પણ કલ્પના કરવી મુશ્કેલ છે કે કઈ તરફ આપણે જઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ પણ કદાચ એનું જ પરિણામ છે, જે અત્યારે બધી આખું દુનિયા એને મહેસૂસ કરી રહી છે કે બધું વાતાવરણ બદલાઈ રહ્યું છે, ગરમી ત્યાં ઠંડી ને ઠંડી ત્યાં ગરમી, અને મુશ્કેલીઓ ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે ફાયદા છે અને જે મુશ્કેલીઓ અથવા તો જે ચિત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે કેટલું બધું કલુષિત વાતાવરણ થઈ રહ્યું છે. વસ્તી વિસ્ફોટ પણ આપણે એની સાથે જોઈ શકીએ છીએ. આજે નવા નવા આવિષ્કારો થવાને કારણે માનવ જીવન એ લાંબુ થયું છે. સામાન્ય બીમારીઓથી એક જમાનામાં લોકો મૃત્યુ પામતા હતા, આજે આપણે અનેક બીમારીઓને નાથી શક્યા છીએ, અનેક બીમારીઓને આપણે કંટ્રોલ લઈ શક્યા છીએ. આ ઘણી બધી બીમારીઓના ઈલાજ આજે આપણે માટે શક્ય થયા છે, પણ સાથે સાથે વસ્તી વિસ્ફોટ પણ બહુ મોટા પાયા પર થયો છે અને એની અસર, એના કારણે પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી છે વસ્તી વિસ્ફોટના કારણે. બેરોજગારીથી માંડીને રહેવાના પ્રશ્નોથી માંડીને એ બધા પ્રશ્નો પણ વસ્તી વિસ્ફોટના જ કારણો છે. આજે સ્કેર સિટી પણ જે થઈ છે, તંગી પણ થઈ છે, એનું મુખ્ય કારણ તો વસ્તી વિસ્ફોટ છે. મોટા મોટી વસ્તી થવાને કારણે ખેતીલાયક જમીનો પણ મોટા પાયા પર ઘટી રહી છે, કેમ કે નવા નવા રહેઠાણો થઈ રહ્યા છે, ઉદ્યોગ ગૃહો થઈ રહ્યા છે, અને એ બધાને કારણે ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિને કારણે આપણે ઘણો બધો વિકાસ કર્યો છે, વિકાસની અનેક સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે, પણ સાથે સાથે અનેક સમસ્યાઓ પણ સર્જાઈ છે. વિકાસ જરૂરી છે, પણ એની સાથે સાથે સમસ્યાઓ ઓછી થાય અને સમસ્યાઓનું નિરાકરણ થાય એ જરૂરી છે. સાથે સાથે આપણે એક ભૂલવું ન જોઈએ કે આજે સંબંધોની અંદર પણ સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. પહેલાં લોકો પત્ર લખતા હતા, હવે તો SMS કરીને આખી વાત આપણી પૂરી કરી દેતા હોય છે. આપણે ઘણું બધું મેળવ્યું છે, ઘણું બધું ગુમાવ્યું છે, એનું વિશ્લેષણ કરવાની જરૂર છે. આજે આપને આજનો કાર્યક્રમ ગમ્યો હશે અને આપણે યંત્રવત ન થઈએ અને ઔદ્યોગિક ક્રાંતિના સારા પરિણામો હાંસલ કરીએ એવી શુભેચ્છાઓ. સર્વને નવા વર્ષની શુભકામનાઓ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.